हेलो फ्रेंड्स, हूँ डॉक्टर धवल ठुमर छु। आजे आपणे डिस्कस करीशु कि डायाबिटीस नो चेकअप कोणे करावो जोईए। अमेरिकन डायाबिटीस एसोसिएशन नी गाइडलाइन मुजब नीचे प्रमाणे नी दरेक व्यक्तिए डायाबिटीस नो चेकअप करावो जोईए कि जेमनी उमर 45 वर्ष करता वधारे होय, કે જેમનો બોડી માસ ઇન્ડેક્સ BMI 25 કરતા વધારે હોય, એટલે કે વજન વધારે હોય, કે જેમની ફેમિલીમાં કોઈને ડાયાબિટીસ હોય। આ એટલા માટે જરૂરી છે કેમ કે ઘણા લોકો પ્રી ડાયાબિટિક ફેઝમાં હોય છે કે જેમાં બ્લડ સુગર વધી ગયું હોય છે, પરંતુ તે એટલું બધું વધારે નથી હોતું કે જેને આપણે ડાયાબિટીસ કહી શકીએ। મોટાભાગના પ્રી ડાયાબિટિક લોકોને ડાયાબિટીસના લક્ષણો દેખાતા નથી। જો આપણને પ્રી ડાયાબિટીસની અગાઉથી જ ખબર પડી ગઈ હોય તો એને ટાઈપ 2 ડાયાબિટીસમાં કન્વર્ટ થતું અટકાવી શકાય છે। એક રિસર્ચ પરથી જાણવા મળ્યું છે કે 7% શરીરનું વજન ઘટાડવાથી અને રોજ 30 મિનિટ માટે ચાલવાથી પ્રી ડાયાબિટીસવાળા 58% લોકોને બ્લડ સુગર નોર્મલ થઈ જાય છે। માત્ર આટલું કરવાથી ઘણો મોટો ફાયદો થાય છે। અમેરિકન ડાયાબિટીસ એસોસિએશનના કહેવા પ્રમાણે 45 વર્ષથી મોટી વયની દરેક વ્યક્તિએ ડાયાબિટીસનું સ્ક્રીનિંગ દર 3 વર્ષે કરાવવું જોઈએ, અને જે લોકોને પ્રી ડાયાબિટીસ હોય એ લોકોએ દર વર્ષે ડાયાબિટીસનું સ્ક્રીનિંગ કરાવવું જોઈએ। જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો જરૂર લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો। સબસ્ક્રાઇબ કરવું બિલકુલ ફ્રી છે, જેથી કરીને આ પ્રકારના હેલ્થ રિલેટેડ વિડીયોઝ તમારા સુધી ઝડપથી પહોંચી શકે। સ્ટે હેલ્ધી, સ્ટે બ્લેસ, થેન્ક યુ।